मिस्टर डीफ इंटरनेशनल प्रतियोगिता 2018 मां मिस डीफ इंटरनेशनल सेकंड रनर अप विजेता तेजल खत्री नो सम्मान समारोह योजायो हतो। मिस अने मिस्टर डीफ इंटरनेशनल प्रतियोगिता 2018 मां मिस तेजल खत्री के डीफ इंटरनेशनल सेकंड रनर अप विजेता बन्या। ते खुशी मां राष्ट्रीय राजपूत कर्णी सेना तेमज राष्ट्रीय कर्णी सेनानी तरफ थी श्री राज शेखावत अने श्री गौरवसिंह चौहाणे तेजल खत्रीना सन्मानो कार्यक्रमनो आयोजन कर्यो हतो। तेजल खत्री ने आशीर्वाद आपवा माटे महंत श्री धनसुखनाथ बापू अने महंत श्री गणेशनाथजी बापू हाजर रह्या हता। अने अतिथि विशेषमां श्री डीजी वणझारा, श्री राज शेखावत, श्री अश्विन सिंह सावरिया, श्री चांदनी नेभनानी, श्री गौरवसिंह चौहान, श्री जनकसिंह के परमार, श्री वैशाली बा सोलंकी, श्री सुमन छेलानी उपस्थित रहीने मिस तेजल खत्री ने आशीर्वचन प्रदान कर्या हता अने आगळ वधवानी शुभकामना आपी हती। रोल બધા સર, આજે જે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને તેજલ ખત્રી વિશે શું કહેશો? ગુજરાતની દીકરી તેજલ ખત્રીએ ડેફ અને ડમ્પ કેટેગરીમાં મિસ ઇન્ટરનેશનલ સેકન્ડ તરીકેનો ખિતાબ જીત્યો છે અને તેમ કરીને આ દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। તમામ ગુજરાતીઓ ચોળી છાતી કરી અને માથું ઊંચું કરી અને એની સિદ્ધિ માટે યશ અને ગૌરવની લાગણી પ્રાપ્ત કરી રહ્યા છે। આ તબક્કે તેજલ ખત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેના પિતાશ્રી મનોજભાઈ ખત્રી અને સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેજલ ખત્રી આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના જે યુવાનો જે છે, બહેનો અને ભાઈઓ, એમને એક પ્રેરણા પૂરી પાડી છે તે બદલ ફરીથી તેણીને હું ધન્યવાદ આપું છું। સામાન્ય રીતે જેમના તમામ અંગો કામ કરે છે એવા લોકો પણ પોતાના અંગોનું મહત્ત્વ નથી સમજતા અને તેમ કરીને આ માનવ જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરવાનો એમને મોકો મળે છે તો એ મોકો લેતા નથી। એની જગ્યાએ દિવ્યાંગ હોવા છતાં પણ, ડેફ અને ડમ્બ હોવા છતાં પણ એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તો આ તબક્કે એણે પોતાનું નામ જ ઉજ્જવળ કર્યું નથી, એના પરિવારનું નામ ઉજ્જવળ કર્યું છે, સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે અને તમામ ગુજરાતીઓ અને ભારતીયોનું નામ ઉજ્જવળ કર્યું છે। તો તેવા સંજોગોમાં મા બાપોએ, તમામ પરિવારના મા બાપોએ આ વાતને સમજવી જોઈએ કે દીકરાઓ અને દીકરીઓ વચ્ચે અંતર ન રાખવું જોઈએ, તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવો જોઈએ અને તેમાંય પણ ખાસ કરીને બાળક દિવ્યાંગ છે તો એ હવે નકામું છે એવું ન સમજવું જોઈએ। ભગવાન કોઈ પણ વ્યક્તિ પાસેથી એક ઇન્દ્રિય અથવા તો એક શક્તિ લઈ લે છે તો એને બીજી સેંકડો શક્તિઓ આપે છે, એ શક્તિઓને સમજવાની પ્રેરણા મા બાપે બાળકોને આપવી જોઈએ અને તેમ કરી અને દિવ્યાંગ બાળકો પણ ઇજ્જતપૂર્વક, આબરૂપૂર્વક, સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। સંદેશ હું આજ આપવા માંગુ છું માતા પિતાને કે જેમના બાળકો દિવ્યાંગ છે એમને મોટિવેટ કરે, જેમ તેજલ ખત્રી બેને જે સેકન્ડ રનર્સ અપ મિસ ડીફ ઇન્ટરનેશનલ જીત્યું છે એમના પાછળ એમના માતા પિતાનો બહુ મોટો ફાળો રહ્યો છે। એટલે આજના આયોજન જે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાએ કર્યું છે એ તેજલ ખત્રી બેનને અભિનંદન પાઠવવા માટે, સાથે સાથે સમાજમાં જે પણ દિવ્યાંગ વ્યક્તિત્વો છે એ લોકોને મોટિવેશન મળે, એ તેજલબેન ખત્રી ને ઉદાહરણ તરીકે લઈ અને આગળ ભવિષ્યમાં આ ભારત દેશનું અને ગુજરાતનું નામ રોશન કરે એને ધ્યાનમાં રાખીને આજનું આયોજન કરવામાં આવેલ છે। અને આપના માધ્યમથી હું સમસ્ત માતા પિતાઓને જેમને દિવ્યાંગ બાળકો છે એમને કહેવા માંગીશ
કે જેમ મારા પેલા ડીજી વંદરા સાહેબે જે મેસેજ આપ્યું છે એ મેસેજને એ લોકો ફોલો કરે અને દિવ્યાંગ બાળકોને એમની સિદ્ધિઓને આગળ લાવવામાં એમની મદદ કરે અને એમને ગાઈડ કરે. જય હિન્દ. જય ભવાની. આજે હું જે આટલી અસંખ્ય સંખ્યામાં ગૌરવભાઈ અને એમની ટીમે કણી સેનાની ટીમે જે બધાને ભેગા કર્યા છે એ બદલ રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ તરીકે હું અશ્વિનસિંહ સરવૈયા એમને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન કહું છું. અને આવા બીજા પ્રોગ્રામ ડેમ અને ડફ સિવાય બીજી રીતે પણ અશક્ત જે લોકો હોય એમને આગળ લાવવાનો પ્રયત્ન કરે અને એમાં સૌ લોકો જોડાય એવી મારી માતાજીને પ્રાર્થના. લાખણોત્રા જગદીશ સાથે મંથન ખોટ, NH ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.